નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શારદા વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ વનમાં આપણે બીજું સત્ર, પહેલા સત્રમાં આપણે 1-4 પ્રકરણ શીખી ગયા. આજે આપણે બીજું સત્ર, બીજા સત્રમાં હવે આવશે પ્રકરણ 5. પ્રકરણ 5 આપણે પહેલા પ્રકરણમાં બીજા 4 પ્રકરણ શીખ્યા, એમાં સંખ્યા જ્ઞાન 1, સંખ્યા જ્ઞાન 2 એ આવી ગયું. એમાં આપણે 1-20ની સંખ્યા પહેલાં શીખ્યા. સંખ્યા જ્ઞાન 2માં 21-50 સુધીની સંખ્યાનું શીખી ગયા. એમાં નાની સંખ્યા, મોટી સંખ્યા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, નાની સંખ્યા પર ગોળ કરવું, મોટી સંખ્યા પર ગોળ કરવું, એ બધું, આગળ પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, પછી સંખ્યાનો વિસ્તાર, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, એ આપણે સંખ્યા જ્ઞાન 1માં 1-20, સંખ્યા જ્ઞાન 2માં 50 સુધીની આપણે સંખ્યા શીખી ગઈ. હવે બીજું સત્રમાં આપણે પ્રકરણ 5 આવશે. પ્રકરણ 5માં સંખ્યા જ્ઞાન 3. સંખ્યા જ્ઞાન 3માં આપણે 51-100 સુધીની સંખ્યા આવી જશે. એમાં સૌથી પહેલા આવશે આગળની સંખ્યા, એને આપણે શું કહેવાય, બીફોર. પાછળની સંખ્યા હોય તો આફ્ટર નંબર, વચ્ચેની સંખ્યા હોય તો બિટવીન નંબર. હવે સૌથી પહેલા આગળની સંખ્યા બિફોર નંબર આપણે શીખવાનું છે. એમાં 52 સંખ્યા આપી હોય અને આગળ તમારે જગ્યા ખાલી આપી હોય તો તમારે 52ની આગળ આવશે 51. આગળની એટલે આપણે જે ક્રમવાળી બોલીએ છીએ, તો 52 હોય તો 52ની આગળ આપણે શું બોલ્યા, તો 51. 78, તો 78ની પહેલાં શું આવે, 77. અને આપણે બધા ઇંગ્લિશમાં જ પણ બોલવાના, ઇંગ્લિશ ગુજરાતી ધ્યાનમાં રાખવાનું કે 52ને આપણે શું કહેવાય, 52. પણ આપણે જ્યારે બોલીએ ત્યારે 52 અને લખો ત્યારે પણ 51, 52 એવી રીતે સંખ્યા લખવાની. હવે ત્રીજી સંખ્યા છે 89. 89ની આગળ શું આવે, 88. આ બધી શું, બિફોર એટલે આગળની સંખ્યા. હવે આવે છે પાછળની સંખ્યા, આફ્ટર નંબર. આફ્ટર નંબર એટલે પાછળની સંખ્યા 64. 64ને શું કહેવાય, 64. 88. 88ને શું કહેવાય, 88. 93ને શું કહેવાય, 93. હવે 64 છે તો એની પછી, આ બધી આપણે પહેલાં જ બોલ્યા પણ હવે પછી શું બોલવાના છીએ, તો 64, 65. આપણે શું લખવાનું, 65. 88, 89. તો અહીંયા શું આવશે, 89. 93, તો 93 પછી શું આવે, 94. ક્રમ, જે ક્રમ વાઇઝ આપણે બોલીએ છીએ એ પ્રમાણે અહીંયા તમારે લખવું જવાનું. આ થઈ ગયું બિફોર નંબર, આફ્ટર નંબર. હવે આવશે બિટવીન નંબર. બિટવીન નંબર એટલે બે સંખ્યા હોય એની વચ્ચેની જે ખાલી જગ્યા હોય એ તમારે પૂરવાની. ધારો કે અહીંયા 72 અને 74 આવે, તો આ બંનેની વચ્ચે શું આવશે, તો 72 પછી શું બોલીએ છીએ આપણે, 73. 80 અને 82, તો 80 પછી શું બોલીએ આપણે, 81. 89 અને 91 પછી આપણે 89 પછી શું બોલીએ છીએ, તો 90. આ બાળકો આપણે બિટવીન નંબર એટલે વચ્ચેની સંખ્યા શીખ્યા. હવે આવે છે સંખ્યા વિસ્તાર કરીને લખો. સંખ્યાનો વિસ્તાર એકમ દશક આપણે કહીએ છીએ ને, કે પાછળનો અંક એકમ કહેવાય, આગળનો અંક દશક કહેવાય. એકમને આપણે શું કહેવાય, વન્સ. દશકને શું કહેવાય, ટેન્સ. હવે પાછળનો અંક છે એને આપણે એકમમાં મૂકવાનું, આગળનો અંક છે એને સીરીઝ આપણે દશકમાં, એકમ દશકમાં આપણે વિસ્તાર કર્યો. 86, તો 86માં પાછળનો અંક છે એને એકમમાં મૂકવાનો, આગળનો અંક છે એને દશકમાં મૂકવાનો. આ થઈ ગયો સંખ્યાનો વિસ્તાર. હવે આ પ્રકરણમાં આવશે કે સંખ્યા શબ્દોમાં આપી હોય તો તમારા અંકમાં લખવાનું. તો અહીંયા તમને શબ્દોમાં શું લખ્યું છે, 62. તો 62ને આપણે અંકમાં લખવાનું છે, પણ અંક એટલે ગુજરાતી અંક નહીં. શબ્દ ભલે ગુજરાતી હોય,
तो 62 एड्रेस 62 तो यहाँ सुझो का आपसे 62 पंचोते ने आपने इंग्लिश में लिखूँ और तो सु बोला है पंचोते ने इंग्लिश में 75 तो यहाँ सु आपसे 75 इस रीते संख्या यहाँ शब्दों में आचे तो अंक में आपने जेम लिखूँ ये मैं यहाँ अंक में आपकी होए तो तुम्हारे इन्हें शब्दों में लिखना है अपना शब्द ने भूसी अनंत कर दिए कि भाई 84 અને અહીંયા છે 93 હવે આપણે શબ્દોમાં લખવું હોય તો 84 નહીં લખવાનું અહીંયા 84 છે તો એને આપણે શું કરવાનું 84 પેપરમાં જ્યારે પણ લખો તો 84 વાપરવાનું નહીં શબ્દ કારણ કે અહીંયા આપણે ગુજરાતી શબ્દ લીધો છે એટલે આમાં પણ આપણે ગુજરાતી શબ્દમાં લખવાનું 93 તો 93 ને આપણે બોલીએ છીએ 93 પણ અહીંયા એનો આન્સર શું આવશે 93 પતી ગયું હવે આવશે ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો સંખ્યા તમને આરાવડી અહીંયા મૂકી હશે તો એને ક્રમ વાઈઝ મેં પહેલાં પણ તમને શીખવાડ્યું સંખ્યા કેમ વનમાં સંખ્યા કેમ ટુમાં એ ચડતો ક્રમ એટલે આપણે જ્યારે પાંચ મગજથી આપ્યા હોય ત્યારે 1 2 3 4 5 એમ બોલીએ છીએ તો જ્યારે એના એ જ પગથી ઉતરવા હોય તો તમે ઉપરથી 1 ભણશો ના 5 4 3 2 1 એ જ રીતે ચડતો ક્રમ તો 57 55 58 56 હવે આને આપણે ક્રમમાં મૂકવી હોય આડાવડી છે એને આપણે ક્રમમાં ગોઠવવાની એને શું કહેવાય ચડતો ક્રમ ચડતા ક્રમને આપણે અસેન્ડિંગ નંબર કહેવાય એ જ રીતે અહીંયા સંખ્યા આડાવડી આપી છે એને ઉતરતો ક્રમ કરવું એટલે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે એટલું જ ખાલી ધ્યાનમાં રાખવાનું અસેન્ડિંગ નંબર એટલે ચડતા ક્રમમાં ગોઠવો અહીં તમને 57 55 58 56 તો આમાં સૌથી પહેલા તમને નાની સંખ્યા કઈ લાગે છે તો 55 જો તમને આમાં ભૂલ પડતી હોય તો જે સંખ્યા લીધી એના નીચે આવી નાની લાઈન કરી દેવાની એટલે શું તમારે ભૂલ પણ ના થાય 55 લઈ લીધો હવે એને જોવાનું જ નહીં હવે આવે છે આ ત્રણ સંખ્યા પછી એમાં 56 પછી આ બંને રહ્યા આ બંનેમાં કઈ આવશે 57 તો અહીંયા આવશે 57 પછી 58 પેપર હોય કે ગમે ત્યારે તમે શીખતા હોય તો જે સંખ્યા તમે લો એના નીચે લાઈન દોરી દેવાની એટલે શું એ સંખ્યા તમે ફરી ફરી જોવી નહીં એ જ રીતે અહીંયા 85 86 83 84 ક્રમમાં લખતી હોય 83 84 85 અને 86 આ બની તમારી ચડતો ક્રમ હવે નીચે આવે છે ઉતરતા ક્રમમાં લખો અહીં તમને ચાર સંખ્યા આડી અવળી મૂકી છે તો તમારે એને ઉતરતો ક્રમ જોવાનો તો અહીંયા તમારે મોટી સંખ્યા જેમ આમાં તમે નાની સંખ્યા જોઈ ને એમ અહીંયા તમારે મોટી સંખ્યા જોવાની તો મોટી સંખ્યામાં સૌથી પહેલા શું આવશે એના નીચે આપણે લાઈન કરી દેવાની 67 તો અહીંયા આપણે શું લખ્યું 67 પછી આપણે 66 તો 66 હવે આ બંને પછી જે લાઈન નક્કી કરી એ જોવાની કે 65 અને 64 બરોબર તો આ આપણી શું થઈ ગઈ ઉતરતા ક્રમમાં સંખ્યા એટલે સૌથી મોટી સંખ્યા આપણે પહેલાં લીધી હવે નીચેની આવશે 77 79 76 78 સૌથી મોટી કઈ આવે છે 69 68 જે જે ડેટા છે એના નીચે લાઈન કરતું જવાનું પછી આવે છે 67 79 78 77 76 છેને શું આવ્યું 76 આ ચડતો ક્રમ જુઓ અને આ ઉતરતો ક્રમ જુઓ હવે જ્યારે આપણે સંખ્યા જ્ઞાન 1 શીખ્યા ત્યારે 1 થી 20 સંખ્યા જ્ઞાન 2 માં આપણે 21 થી 50 સુધીની સંખ્યા શીખી ગયા એ જ રીતે આ પ્રકરણમાં આપણે નાની મોટી સંખ્યાની ઉપર ગોળ કરો મોટી સંખ્યા પર ગોળ કરો એ બધું આ પ્રકરણમાં આવે છે પણ આપણે એ અગાઉ શીખી ગયા છે એટલે અત્યારે આમાં સંખ્યા જ્ઞાન 3 માં પણ એ જ રીતે પણ સંખ્યા ખાલી બદલાય છે કે હવે 51 થી 100 સુધીનું તમારે આમાં
आई। नमस्ते। Thank you.